બધાને વાલું હોય. સ્વાસારી મૂડી તારી મૂલ્યવાન છે, પણ એને વણ લેખે વાવરતા કોણ રોકે. આ સરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરો, ત્યાંથી મને તમને મળે જ. બોલો, એક આમ ભક્તિભાવ વાળો જીવ એટલે એની પત્ની કીધું કે આમ જાઓ ગામમાં જાવ છો તો ઘી લેતા આવજો, બરણી લઈને જાતો તો. એમાં એક સાધુ પુરુષને જોઈજો, સત્સંગમાં સત્સંગમાં કઈક કલાક બે કલાક ત્રણ કલાક એ ખાલી બરણી લઈને આવ્યો, ક્યાં સુધી ખબર જ ન હતી. એટલે એની પત્ની કીધું ઘી લાવ્યા, એટલે આ લે લે ભારે કરી ભારે કરી. કીધું ને દસ તો આવ્યો, ફૂટ ન થઈ, ઢીમણું થયું, ઢીમણું થઈ કોઈ દી ખાવા ન ઉભા રે ઉસવામાં. જેને ઢીમણા થયા પછી ખાવા ઉભા ન રે. બારો નીકળી ગયો, ખડકી ની બારો. એમાં કોઈ ગામમાંથી એક વડીલ વી આવતા હતા, મહાદેવ મહાદેવ મહાદેવ. કીધું ને ઢીમણું વાળી ગયા, એટલે પૂછ્યું સ્વાભાવિક કેમ ઢીમણું, હાસુ કહેવાય પરિસ્થિતિ તો હતી નહીં. એ કે ખડકી નાની હું ઊંચો આમ થવું ભૂલી ગયો, ત્યાં ભટકાણો. તઈ બોલ્યા વડીલે કીધું ઘી સોંપડ નકર આ ઢીમણું મોટું થાય. તઈ બોલ્યા ને મનોમન વિચાર આવ્યો, આ ઘી નહોતું તઈ ઢીમણું થયું. વાત એ હાચી છે, ઢીમણા બહુ થાય. મારે તમે કચ્છ બાજુ વયા જાઓ, કચ્છ બાજુ આમાં અત્યારે તો જો શ્વેત રણ આમાં બધા જેટલા જેટલા જાય છે બધા ફરવા માટે. બળદિયા ગામ છે, બળદિયા કચ્છમાં. સરકારી બસનો કંડક્ટર ખાલી એટલી જ ટંકોરી વગાડીને ખાલી એટલું જ કે હાલો બળદિયા હોય એટલે બે ચાર સડે બે ચાર ઉતરે. એ બસ થતા થતા જુનાગઢ આવે અને ભૂતળીનું પાટિયું આવે જુનાગઢની બાજુ. આ જે ગામના નામ દઉં છું એ સત્ય છે પાછું. અને કંડક્ટર ખાલી એટલું જ કે હાલો ભૂતળી ના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે. ઈ બસ થતા થતા ઠેઠ આમ જામનગર વહી જાય અને ઝાપડી ગાંગડિયાનું પાટિયું આવે. એટલે ખાલી કંડક્ટર એટલું જ કે ગાંગડી ના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે. એ બસ થતી થતી ઠેઠ ખાંભા થઈને ગાંધીગરના નેહમાં વૈયા જાય અને ત્યાં દોઢીનો નહીં આવે. એટલે ખાલી કંડક્ટર એટલું જ કે ગાલો દોઢી ના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે. આ સરકારી બસ જેવું છે, બોલો. હા, આમાં કારે ચડવું ને ક્યાં ઉતરવું, જો એટલું નક્કી આવડી જાય ને તો એ જીવવાની મજા બહુ આવે. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજ લેના તેરી કહી કસર હોગી. આપણા ઘરમાં ચાર પાત્રો એવા હોય, તમે જો બુઢી માં હોય, હાઠ પાંઠ વર્ષની માં હોય અને દીકરો બહાર જતો હોય અને માને એમ કે માં બહાર ગામ જાઉં છું તારી હાટું કઈ લાવું. માં તો ખાલી એટલું જ કે બેટા સમયસર તું વેલો વયો આવજે. હા હા, યુવાન બેન હોય અને પુરુષ એમ કે બેન બહાર ગામ જાઓ તારે કઈ લાવવું છે. પણ એ દીકરી તરત બેન એમ કહેતી કે ભાઈ સમય આવે ત્યારે માગી લીધો કે એમ નહીં, તું મને કહી દે એટલે મને ખબર પડે તું મારામાં લીન થામાં બેન કેમ. એટલે બેન એમ કે ભાઈ સમય આવે અને જવતલો અમવાની તારી હોય, એ જવતલો અમાઈ ગયા પછી હું હાહરે જાઉં અને જેથી મામેરા આવે ને ત્યારે સમય ઊભો રહેજે. કાંઈ લાવ્યું નહીં તો કાંઈ નહીં, પણ સમય ઊભો રહેજે તો કોક એમ તો કે આના મામેરી આવ્યા છે. યુવાન દીકરી હોય ઘરમાં, વર્તમાનમાં જીવનારી દીકરીઓને મારી પ્રાર્થના છે. કારણ કે દીકરી તો બાપનો સ્વાદ છે અને બાપનો વિશ્વાસ મોટા મોટો હોય તો એ દીકરી છે. સમય આવે દીકરીને વળાવવી પડે અને પોષણ કરીને મોટી પણ કરવી પડે. બાપ આગળ દીકરી એટલું જ માગે કે મારે કઈ જોતું નથી, કા મારામાં જે તમે વિશ્વાસ મૂક્યો છે ને કાયમી કેટલો ટકી રહે એટલો એટલી ભાવના રાખજો બસ. અને ઈશ્વર આગળ બહુ માગવું નહીં હો. હા, ઈશ્વર આગળ માગો તો એવું માગજો હું કોનું સંતાન છું ને ક્યાં છું ને ક્યાં બેઠો છું બસ. તમે ખૂબ ભણો, બહુ ભણ્યા હોય ને પછી જો એને ઇંગ્લિશમાં જલેબીને શું કહેવાય ને ભજીયાને શું કહેવાય ન આવડતું તો ભણવાનું મૂકી દેવાય. હા, એનું અર્થઘટન કરીને કોકને આવડતું હોય તો કહેજો કે ભાઈ ઇંગ્લિશમાં ભજીયાને શું કહેવાય ને જલેબીને શું કહેવાય. ભગવાને તો આપણે ગોડ કહી છે, બાપાને ફાધર કહી છે, માને મમ્મી કહી છે, કાકીને આંટી કહી છે. આપણા 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 શબ્દોની તુલનામાં ન આવે બીજી સંસ્કૃતિ, યાદ રાખજો. આપણે તો માસીને માસી જ કહી, બે માની બેન હોય ને માસી કહેવાય,
આપણે બધા ફેર્યા છીએ, બધાને ખબર હોય આંટી કેમ, કાકી આવી ગઈ, માસી આવી ગઈ, મામી આવી ગઈ, ઓહો અમારા આંટી છે, બહુ સરસ. પછી એક જણો ઘરે આવ્યો, તેની પત્ની આમ બાવડું પકડી લીધું, એટલે બોલો કે મને હાથ પગ નહીં, મારે વ્રત છે વડ સાવિત્રીનું. હુલ્લડમાંથી ગલોપ કાઢી નાખ્યું કે આમાં આંગળી નાખો, મારે જવું છે, હાચું કાચું કે પાકું એમ. બોલો કે રહેવા દે, સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા, હું સૌજી, આમાં ઢળી જાય, નો મેળ આવે. બહુ અઘરું છે સાહેબ. જે પોલીસ ખાતા એ જે સાહેબે જે જે એરિયામાં હોય એ સાહેબને ત્યાં જ રહેવું પડે, આવો નિયમ કોર્ટમાં. એટલે ઓલા જજ સાહેબે પેલા પૂછ્યું કે શું લાવ્યા છો, તો સાહેબ તમે જ પૂછી લ્યો, શેમાં આવ્યા છો, તો કે સાહેબ જુગારમાં લાવ્યા છો. અચ્છા, એટલે પેલાને કીધું કે તું રમતો હતો, કે ના સાહેબ હું તો મારી દુકાને બેઠો હતો, મને લઈને નીકળી ગયા સીધા. બીજાને કીધું તું હું વાડીએથી આવતો હતો સાહેબ. ત્રીજાને કીધું તું, તો કે સાહેબ તમને એવું લાગે કોઈ એકલું એકલું રમે, એમ કરીને ઓલા બેન લઈ ગયો. બોલો ક્યાં જવું પણ તમારે, આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ. આપણે ત્યાં તમે જોવો હજી ભારત વર્ષમાં, હજી અમે ખાસ કરીને ગામડામાં દીકરીઓ નાનું હોય, નાનીઓ નાની નાની દીકરીઓ હોય ત્યારે એવરત જીવરત ફૂલકાલી સાકરિયા સોમવાર ભાકરિયા સોમવાર, ઇથી એનું હૃદયમાં હજી કાંઈક એમ લાગે કે હજી ઘટે છે, તો પછી કીડિયારું પૂરવા જાય. ઇથી છતાં એને એમ લાગે કે હજી કાંઈક ઘટે છે, તો પછી ગામના પાત્રમાં આપણે હારે ગયા છીએ બેન્યુ હારે, એ દેદો કૂટતી હોય. પણ લગ્ન થાય ને છ મહિના હા હારે જાય ને ઓલો જે પછી નાખોરા ઢળવાની શરૂઆત કરે ને, તણી તણી તો વળ આવતા એમાં, ઘેર બદલતા એમ થઈ. ઓલી દીકરીને એમ થાય ઘરે રે દેદો નો કૂટ્યો હોત, આ તો કહેતા નથી, બાકી આવા આવું હોય. પણ મુઠી આડક્યાનો આ દેશ યાદ રાખજો, કેમ જાળવો ને કેમ જીરવો, આ સાધનો જોઈ, પણ આરે સાધના પણ જોઈ સાહેબ. નથી વકીલ સાહેબ, એક બેન ને પૂછ્યું તમારા પતિનું તમે ખૂન કર્યું, તમારા પતિનું તમે ખૂન કર્યું શું કારણે, તો કે કઈ નહીં ઘરે આવ્યા સુઈ ગયા. પછી પાછા વંચિતાના જાગીને કે સંગીતા ચશ્મા લાવ, એ કે એટલું કીધું એમાં તમે એને સાખું મારી દીધી, એ કે પણ સાહેબ મારું નામ રંજના છે, સમજાય ને વંદન. અઘરું છે છતાં સ્વીકારે છે, યાદ રાખજો. પુરુષ તરીકે હું બહુ સભાનતાથી વાત કરી રહ્યો તમારી, આમ આ દેશની સ્ત્રી સ્વીકારે છે. શું કામ, તમને કદાચ એમાં રસ ન હોય, રુચિ ન હોય, તો હું તમને એક્ઝામ્પલ આપું. ભાઈ જીવારી માથે ખાલી ટાંચી મારો, હજી મારો ઓલા માથે થાપો મારો, તાણીને મારો, આ વસ્તુ સમજાય છે ને, કોઈ જીવનમાં દાંપત્ય જીવનમાં ડખા ન થાય. જો આ સ્ત્રી જાતિ છે, આપણે છીએ દેશી ભાષામાં મેં એને ભોણિયું કહી, બોલો. પણ ઓલી તો એમ કે ભોણિયા જેવો તો મારી આર્ય તો ખરો, એમ આટલો એને હરખ હોય, બોલો. હા હા, અને ગઢપણ તો ગઢપણ આપણે આપણે ત્યાં બહુ જૂની કહેવતું છે કે બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, ને પછી ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહ ના વધે. તમે નાના હોય ત્યારે કેટલા બાળો ત્યાં આપણને બધાને રમાડ્યા હોય, કે આપણને ખબર ન હોય, માસી રમાડવા આવ્યા હોય, ફઈ રમાડવા, આજુબાજુ અમારી જેવો જ છે, પછી 22 વર્ષનો થાય ને કોઈના કયામાં ન હોય ને પાછા એ નહીં કહેવા કોની જેવો છે. આનું નામ જગત, કોઈને કઈ ન કહેવું, આપણે રામ ભજન માં રહેવું, બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમ ગોતવો પડે. તમે જો 22-25 હોવી ના થાય ને, પછી આપણે કેવું પડે કે આના જોગું કંઈક હોય તો કહેજો. હા, પછી જાદુ બાપા એક બહુ મજાનો દાખલો આપતા કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ એટલે બધું આપણને ગમે છે એવું માનમાન નહીં, આપણે બધાને ગમીએ છીએ એવું સ્વીકારવાની જરૂર નથી. એ બધે એમ કહેતા કે ભાઈ એક કુટુંબમાં દીકરો છે ને લગ્નને લાયક છે, સંબંધ કહે એવી દીકરી હોય તો કહેજો. એમાં એક દી મહેમાન આવી ચડ્યા, એટલે કીધું ઘરે મોકલાતો, તો જાદુ બાપાએ, હા દીકરો તો કા રહ્યો, બાપા ક્યાં, તો ઈદ પ્રોગ્રામમાં ગયા હોય ને,
દહ વાગે બરોબર તમને હામાં મળી જાય. અને વળી મળી ગયા, રામ 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 કયું ગામ તો ફલાણો. આ જોક્સ નથી, સત્ય વાત છે. એટલે જાદુ બાપા એ પૂછ્યું કે કેમ આવ્યા હતા તમે? નહોતું કીધું બાપા ફલાણા કુટુંબમાં એક દીકરો છે, તો હા ઈ આ શું લ્યો જોયો છે કે ગમ્યો? તો એ મહેમાન કીધું નહીં. બાપાએ કીધું ગમતો તો અમને નથી, પણ વટાવીને છૂટક્યો છે નહીં. લીધી રે ફકીરી મેં તો હવે તારા નામની. આ એક નવી રચના મારી આગળ આવી છે, બે કડી તમારી સામે ગાવી. હવે તારા નામની જિંદગી શું કામની રે, લીધી રે ફકીરી મેં તો હવે તારા નામની. અમા આ જેટલું આપો છો એ બધું ગૌશાળામાં જવાનું છે. અને વચ્ચે એક નિવેદન કરી દઉં, શ્રી કૃષ્ણ ગોપી મંડળ સુરત, લાભુબેન ઝવેરભાઈ કાતરોડિયા એ મંડળ ચલાવે છે બેનબા. ખાલી 200 રૂપિયા ફી છે. પછી એવું નથી કે એમાં પરોવડીની બેનું દીકરીઓ આવે, ગારિયાધાર આવે, પશેગામ આવે, રતનભાઈ આવે, અમારું ટીંભાઈ આવે, સુખપર આવે, સુમનગર આવે, જેને જેને રૂચિ હોય એ સેવા કરવા તમામ આમાં. તો લાભુબેનનો કોન્ટેક કરવા તમને વિનંતી કરું છું. આહા પાકું છે. જેટલો જીવાઈ તો રામજીની મેર છે, જેટલો જીવાઈ તો